मुद्रालेख डिजिटल एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण 12 विषय अर्थशास्त्र એટલે કે ઇકોનોમિક્સ। मित्रों आज આપણે આ પ્રકરણની અંદર પ્રકરણ નંબર 6 બેરોજગારીમાં વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચેની બેરોજગારી વચ્ચે જે તફાવત છે આ તફાવત જોવાના છીએ। ભાઈ વિકસિત દેશોની અંદર કેવા પ્રકારની બેરોજગારી હોય અને વિકાસશીલ જે દેશો જે વિકાસ સાધે છે તેની વચ્ચે કેવી બેરોજગારી આ બંને વચ્ચેનો તફાવત। તો વિકસિત દેશોની બેરોજગારી એક બાજુ આપી છે અને એક બાજુ વિકાસશીલ દેશોની। તો પહેલા જોઈએ વિકસિત દેશોની અંદર બેરોજગારી। તો વિકસિત દેશોની અંદર ઘર્ષણયુક્ત બેરોજગારી આ ઉપરાંત માંગના અભાવે ઉદ્ભવતી ચક્રીય બેરોજગારી મોટા પ્રમાણમાં જોવા મળે છે। જ્યારે વિકાસશીલ દેશોની અંદર ઔદ્યોગિક માળખામાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતી માળખાગત બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અને તેને આ ઉપરાંત ખુલ્લી અને પ્રછન્ન એમ બંને સ્વરૂપની આ બેરોજગારી હોય છે। હવે વિકસિત દેશોની બેરોજગારીમાં આપણે બીજો મુદ્દો જોઈએ। વિકસિત દેશોની અંદર જે બેરોજગારી હોય છે આ બેરોજગારી ટૂંકા ગાળાની હોય છે। અર્થતંત્રમાં તેજીમાંથી જેવી મંદી તરફ અર્થતંત્રની ગતિ વધે એટલે બેરોજગારી આપોઆપ ઘટવા માંડે। જ્યારે વિકાસશીલ દેશોની અંદર બેરોજગારી મોટે ભાગે લાંબા ગાળાની માળખાગત અને કાયમી સ્વરૂપની હોય છે। તેજી આવે તો આ બેરોજગારી ઘટે નહીં પણ મંદી આવે તો બેરોજગારી વધે। આ હાલ આપણે આ 2020 કોવિડનો જે સામનો કરી રહ્યા છીએ છેલ્લા 6 મહિનાથી। ત્યારબાદ ત્રીજો ટોપિક જોઈએ। આર્થિક વિકાસના ઊંચા દરને કારણે આર્થિક વિકાસનો દર જ્યારે ઊંચો હોય તો વિકસિત દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ યોગ્ય આર્થિક નીતિઓ દ્વારા નીચું લાવી શકાય છે, ન્યાયક વિકલ્પ છે। જ્યારે વિકાસશીલ દેશોની અંદર તો નીચા દર અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે બેરોજગારીનો વૃદ્ધિ દર નીચો રહે છે અને રોજગારીનો દર નીચો રહે છે અને બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહે છે। ત્યારબાદ ચોથો મુદ્દો જોઈએ। ટેકનોલોજીના ફેરફારને લીધે સર્જાતી ઘર્ષણજન્ય બેકારીનું પ્રમાણ વિકસિત દેશોની અંદર ઊંચું હોય છે, જ્યારે ટેકનોલોજીના ફેરફારો ઓછા હોવાથી ઘર્ષણજન્ય બેકારીનું પ્રમાણ વિકાસશીલ દેશોની અંદર નીચું એટલે કે ઓછું હોય છે। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।